સરકારે આયુર્વેદિક ડોક્ટરોને પણ સર્જરી તથા મોડર્ન મેડિસિનની પ્રેક્ટિસની પરવાનગી આપતું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આયુર્વેદ અને મોડર્ન મેડિસિનના આ મિશ્રણને મિક્સોપેથી તરીકે ઓળખવામાં આવે છે. મોડર્ન મેડિસિનની પ્રેક્ટિસ કરતા ડોક્ટરો મિક્સોપેથીનો વિરોધ કરી રહ્યા છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા મિક્સોપેથીના વિરોધમાં પ્રદર્શનો થઈ રહ્યા છે. જામનગર IMA દ્વારા પણ 11 અને 12 ફેબ્રુઆરીએ ભૂખ હડતાલનું એલાન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત સુમેર ક્લબ રોડ પર આવેલ માધવ હોસ્પિટલ પાસે 20-20 ડોક્ટરોના સમૂહ ભૂખ હડતાલ કરી વિરોધ પ્રદર્શિત કરશે. ઉલ્લેખનીય છે કે વિરોધ પ્રદર્શન અને ભૂખ હડતાલ દરમિયાન તમામ મેડિકલ સેવાઓ યથાવત રહેશે, જેને કારણે દર્દીઓને હાલાકી થશે નહીં. જામનગર જિલ્લા પંચાયત તથા જિલ્લાની 6 તાલુકા પંચાયતો માટે 28 ફેબ્રુઆરીના ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા આરંભ થઈ ગઈ છે. જામનગર જિલ્લા પંચાયતમાં હાલ 1 જ ઉમેદવારે ફોર્મ ભર્યું છે. જામનગર તાલુકા પંચાયતમાં હાલ 2 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જામજોધપુર તાલુકા પંચાયતમાં હાલ 7 ઉમેદવારોએ દાવેદારી કરી છે. કાલાવડ તથા જોડિયા તાલુકા પંચાયતમાં હાલ 1-1 ઉમેદવારી ફોર્મ ભરાયું છે. લાલપુર તથા ધ્રોલ તાલુકા પંચાયતમાં હાલ કોઈ ઉમેદવારે ફોર્મ ભર્યું નથી. જોડિયા તાલુકાના કેશિયા ગામ પાસે ડાયવર્ઝન પર આજે એક ટ્રક પલટી ખાઈ ગયો હતો. ટ્રક ડ્રાઈવર તથા ક્લીનરનો બચાવ થયો છે, પરંતુ ટ્રકમાં ભરેલા કેમિકલના ડબ્બા રોડ પર ઢગલો થઈ ગયા હતા. અમુક ડબ્બાઓમાંથી સફેદ રંગનું દુર્ગંધવાળું વિચિત્ર કેમિકલ ઢોળાયું હતું, જેને પગલે આસપાસના વિસ્તારોમાં દુર્ગંધ ફેલાઈ ગઈ હતી. દેવભૂમિ દ્વારકા દેવસ્થાન સમિતિના ટ્રસ્ટી તથા ભાજપ અગ્રણી હરિભાઈ કલ્યાણજીભાઈ ભૂંડિયાનું આજે રાજકોટની હોસ્પિટલમાં અવસાન થયું હતું. તેઓ હરિભાઈ આધુનિકના ઉપનામથી પ્રસિદ્ધ હતા. જનસંઘ, RSS, ભાજપ, વિશ્વ હિન્દુ પરિષદ વગેરે સંગઠનો સાથે તેઓ આજીવન જોડાયેલા રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમણે અનેક જનકલ્યાણના કાર્યો કર્યા હતા. વડાપ્રધાન થયા પછી નરેન્દ્ર મોદીના દ્વારકા પ્રવાસ વખતે મોદીએ હરિભાઈ સાથે ખાસ મુલાકાત કરી હતી. હરિભાઈ અને નરેન્દ્ર મોદીની મિત્રતા આખર સુધી અકબંધ રહી હતી. તેમના નિધનથી સમગ્ર દ્વારકા પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે. રાજ્યસભા સાંસદ પરિમલભાઈ નથવાણીએ હરિભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સાંસદ પૂનમબેન મેડમે પણ તેમના પાર્થિવ દેહના દર્શન કરી તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. દેવભૂમિ દ્વારકા SOGએ બાતમીના આધારે ભાણવડ 3 પાટિયા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન જામજોધપુરથી ભાણવડ જઈ રહેલા એક શંકાસ્પદ એક્ટિવા ચાલકને પોલીસે અટકાવ્યો હતો. ચેકિંગ કરતા એક્ટિવામાંથી ₹1,04,640ની કિંમતનું 10 કિલો 464 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે એક્ટિવા ચાલક બટુકભાઈ કમાભાઈ પરમાર ઉર્ફે બુઢાભાઈની અટકાયત કરી છે. આરોપી સુરતના કામરેજનો વતની છે તથા હાલ જામજોધપુર રહે છે. આરોપી કોને માલ સપ્લાય કરવા જઈ રહ્યો હતો તે રહસ્ય ઉકેલવાથી ગાંજા કૌભાંડનો પર્દાફાશ થઈ શકે તેમ છે. ઉલ્લેખનીય છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રથમ વખત આટલા મોટા પ્રમાણમાં ગાંજો ઝડપાયો છે.